शांति 13-10-2023 आजना मीठा बाबा ना मधुर महावाक्य मीठा बाको धीरज राखो हवे तमारा दुखना दिवसो पूरा थया सुखना दिवसो आवी रहा छे निश्चय बुद्धि बाको नी अवस्था धैर्यवत रहे छे प्रश्न छे कोई पण हालत मा मुरझाईस એટલે કે નિરાશાપણું ન આવે એની સહજ વિધિ શું છે ઉત્તર છે બ્રહ્મા બાપનું સેમ્પલ સદા સામે રાખો આટલા અસંખ્ય બાકોના બાપ કોઈ સપૂત બાળક છે તો કોઈ કપૂત કોઈ સર્વિસ કરે કોઈ ડિસસર્વિસ છતાં પણ બાબા ક્યારેય મુરઝાતા નથી ગભરાતા નથી પછી આપ બાકો કેમ મુરઝાઈ જાઓ છો તમારે તો કોઈ પણ હાલતમાં મુરઝાવાનું નથી ગીત છે ધીરજ ધર મનવા ધીરજ ધર તેરે સુખદ કે દિન આયો કી આયો ઓમ શાંતિ ધીરજ ધર મનવા મનુષ્યને નથી કહેવાતું મન બુદ્ધિ આત્મામાં છે આ આત્માને કહેવાય છે આત્માને પરમપિતા પરમાત્મા સિવાય બીજું કોઈ ન કહી શકે કે ધૈર્ય ધરો ધીરજ ધરો કારણ કે અધીર્યને ધીરજ અપાય છે જો ઈશ્વર સર્વવ્યાપી છે તો એમને અધીર્ય કહી ન શકાય મનુષ્ય આ સમયે બધા અધીર્ય છે દુઃખી છે એટલે ધૈર્ય આપવા માટે સુખ આપવા માટે બાપ આવે છે કહે છે હવે ધૈર્ય કરો બાપના મહાવાક્ય ફક્ત તમારા માટે નથી હકીકતમાં આખી દુનિયા માટે છે આખી દુનિયા ધીરે ધીરે સાંભળતી રહેશે જે સાંભળે છે તે આવતા રહે છે સર્વના સદગતિ દાતા દુઃખ હરતા એક બાપ જ છે આ છે જ દુઃખની દુનિયા બાકો સમજે છે હમણાં આપણા મુક્તિ જીવન મુક્તિના દિવસો અથવા કળિયુગ પતિત દુનિયાથી છુટકારો મેળવવાના દિવસો છે તમારી બુદ્ધિમાં છે તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાને આ ધૈર્ય નથી કે હવે આપણે આ દુઃખની દુનિયાથી છુટકારો મેળવી આપણા સુખધામમાં જઈશું આ બાળકોને પણ સ્થાયી નિશ્ચય રહેવો જોઈએ આપણા સુખના દિવસો હવે આવી રહ્યા છે જો શ્રીમદ પર ચાલતા રહેશો તો આમાં આશીર્વાદ અથવા કૃપા વગેરેની વાત નથી બાપ બેસી ભણાવે છે સહજ સ્વરાજ્ય યોગ શીખવાડે છે ભણતરને નોલેજ પણ કહેવાય છે આપ બાળકોને શ્રેષ્ઠ મત આપી રહ્યા છે પહેલા પહેલા તો અટલ નિશ્ચય જોઈએ પછી ક્યારે એ નીચે ઉપર નથી થઈ શકતો ગાય પણ છે પરવાહ હતી પાર બ્રહ્મમાં રહેવા વાળાને એમને મેળવી લીધા તો બાકી શું જોઈએ આ તો નિશ્ચય છે એ બાપ પાસેથી સ્વર્ગનો વારસો મેળવવાનો છે તો ધૈર્ય પહેલા જ સ્થાયી મળી જાય છે આ છે અવિનાશી ધૈર્ય સર્ટેન છે નિશ્ચિત છે આપણે શ્રીમદ પર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠાચારી રાજ્ય ભાગ્ય સ્થાપન કરી રહ્યા છીએ કોઈ લડાઈ ઝઘડા વગર તો પછી મુરઝાવાની શું જરૂર ભલે ઘરમાં 10-12 બાળકો હોય બાબાને તો જુઓ હજારો લાખો બાળકો છે ઘણા બાળકો હંગામો એટલે કે તોફાન પણ મચાવે છે કોઈ સપૂત બાળકો છે કોઈ કપૂત છે કોઈ સર્વિસ કરે છે કોઈ તો ડિસસર્વિસ પણ કરે છે છતાં બાબા ક્યારેય ગભરાઈ જશો તો બાળકોએ પણ ગભરાવવું ન જોઈએ
ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. એક તરફ છે હઠયોગ કર્મ સંન્યાસ, તમારો છે બેહદનો સંન્યાસ. આ છે રાજયોગ. તમારે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા બાપ પાસેથી વારસો મેળવવાનો છે. ખૂબ સહજ છે. હવે તો આપણા સુખધામના આ ઝાડ દેખાઈ રહ્યા છે. પરોક્ષ અપરોક્ષ બુદ્ધિથી જાણીએ છીએ. સાક્ષાત્કાર થાય ન થાય, પુરુષાર્થ કરીએ છીએ ભવિષ્ય સ્વરાજધાની માટે. મુખ્ય ઉદ્દેશ સામે છે ને, લક્ષ્મી નારાયણનું ચિત્ર જોઈ રહ્યા છો ને. એવું નથી કે અમને સાક્ષાત્કાર થાય તો માનીએ, આ તો બુદ્ધિથી સમજવાની વાતો છે. આ આંખોથી ચિત્ર જોઈ રહ્યા છો ને, આ આંખોથી છતાં પણ આજ જોશો રાજયોગ છે ને. બુદ્ધિ પણ કહે છે બરોબર ચિત્ર રાખ્યા છે, પછી સાક્ષાત્કાર શું કરાવે. શ્રી કૃષ્ણ સતયુગના માલિક છે ને, શિવ પરમધામમાં રહેવા વાળા છે. તમે લક્ષ્મી નારાયણ બની શકો છો. આ છે તમારો મુખ્ય ઉદ્દેશ. તો દર્પણમાં જુઓ કે આ દેવી ગુણ અમારામાં ક્યાં સુધી આવ્યા છે. બાપ ધૈર્ય તો ખૂબ સારું આપે છે. હવે ભણવાનું છે, રાજાઈ માટે જ્ઞાન જોઈએ. એ બાપ આપી રહ્યા છે. આઈસીએસ વાળાને બધા કરતા વધારે નશો રહે છે. અમે મોટામાં મોટા ઓફિસર બનીશું. આમ તો ધંધા વ્યવહારમાં પણ કરોડપતિ બની જાય છે. બાબા પછી તમને આ ધંધો શીખવાડે છે સટ્ટા મટ્ટાનો. તમે બાપને કોડિયો આપો છો, એને વળતરમાં 21 જન્મો માટે બાબા તમને સ્વર્ગના માલિક બનાવે છે. આ સોદાગરી પણ છે તો ભણતર પણ છે. ફક્ત સોદાગરીથી કામ નથી, વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીનું પણ નોલેજ જોઈએ ને. સ્વદર્શન ચક્રધારી પણ બનવાનું છે. જેટલું ભણશો એટલું ઊંચ પદ મેળવશો. સ્વર્ગના માલિક તો પ્રજા, નોકર ચાકર પણ હશે. હમણાં પણ બધા કહે છે ને, ભારત આપણો દેશ છે, પરંતુ રાજા અને પ્રજામાં તો ખૂબ ફરક છે. બાપ કહે છે જેટલું થઈ શકે ઊંચામાં ઊંચું પદ મેળવો. માત પિતા સમાન પુરુષાર્થ કરો. સમજાય છે, બધા તો ગાદી પર નહીં બેસશે, છતાં પણ રેસ કરાવવી પડે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ રાજાઈ મેળવશે. જેમનો જે પુરુષાર્થ કલ્પ પહેલા વાળો છે તે સાક્ષી થઈને જુએ છે. પછી કોઈનો પુરુષાર્થ ઠંડો જુએ છે તો તીવ્ર બનાવાય છે. તમારો તો પુરુષાર્થ ખૂબ ઠંડો દેખાય છે. તમારું મમત્વ લાગેલું છે. ટ્રસ્ટી બનાવ્યા પછી મમત્વ કેમ? તમે શ્રીમત પર ચાલો. પૂછે છે બાબા મકાન બનાવું? હા, કેમ ન બનાવો, ભલે આરામથી બેસો. બાકી થોડા દિવસો આ છીછી દુનિયા છે. સમયે શિવ બાબા કહે છે બાળકો વગેરેના લગ્ન કરાવો. બાપ કોઈ પૈસા નથી લેતા, એ તો દાતા છે. શિવ બાબાએ આ સમયે બાળકોને રહેવા માટે આ મકાન બનાવ્યા છે. પોતાને રહેવા માટે તો આ શરીર નિમિત્ત બનાવ્યું છે,
જીવાત્માઓને તો જરૂર રહેવા માટે મકાન જોઈએ, તો આ બાકો માટે બનાવી રહ્યા છે। બાબા પણ આ મકાનમાં બેઠા છે ને, આ તમે જાણો છો આપણા એ છે આત્માઓના બાપ અને આ છે શરીરના બાપ। તમને એડોપ્ટ કર્યા છે, તમે મારા બાકો છો, મમ્મા બાબા કહો છો ને, આને ગોદ લીધા કહેવાય, દત્તક લીધા કહેવાય। પર પ્રજાપિતા બ્રહ્માને આટલા બાકો છે તો જરૂર ગોદના જ બાકો હશે। આ બાકોને એડોપ્ટ કરે છે। સરસ્વતી પણ દીકરી છે ને, આ છે ખૂબ ગુહ્ય વાતો સમજવાની। ગીતા ભાગવત વગેરે તો તમે પણ વાંચ્યા છે, આ બાબાએ પણ વાંચ્યા છે, પરંતુ હમણાં તો શ્રીમત મળે છે જામા અનુસાર। જે કંઈ કહ્યું તે જામા અનુસાર, એમાં જરૂર કલ્યાણ જ હશે। નુકસાન થાય છે એમાં પણ કલ્યાણ જ હશે। દરેક વાતમાં કલ્યાણ છે, શિવ બાબા છે જ કલ્યાણકારી, એમની મત સારી છે। જો એમના પર કોઈ શંકા રહે તો શ્રીમત પર ન ચાલી પોતાની મત પર ચાલે છે, આનાથી દગો ખાશે। પછી શિવ બાબા શું કરે, કદમ કદમ પર સલાહ લેવાની છે। સુપ્રીમ પંડા તો બેઠા છે ને, ઘણા બાળકો આ વાત ભૂલી જાય છે, કારણ કે યોગમાં નથી રહેતા। યોગ અથવા યાદને જ યાત્રા કહેવાય છે। યાદ નથી કરતા તો સમજે અમે રેસ્ટ લઈ રહ્યા છીએ, આરામ કરી રહ્યા છીએ। યાત્રા પર જઈને કોઈ રેસ્ટ લે છે? તમે પણ જો રેસ્ટ લો છો, યાદ નથી કરતા, તો વિકર્મ પણ વિનાશ નહીં થશે અને આગળ પણ નહીં વધશો। યાદ નથી કરતા તો નજીક નથી જતા, આત્મા થાકી જાય છે, બાપને ભૂલી જાય છે। બાપ કહે છે તમે યાત્રા પર ચાલી રહ્યા છો, રાત્રે તો તમે રેસ્ટ લો જ છો। એવું નથી કે રાત્રે તમે નિંદરમાં છો તો યાત્રા પર છો, ના, તે રેસ્ટ છે। જ્યારે જાગો છો ત્યારે યાત્રા પર છો, નિંદરમાં કોઈ વિકર્મ વિનાશ નથી થતા, બાકી હા, બીજા કોઈ વિકર્મ નથી થતા। તો બાપ બધી વાતો સમજાવે છે, પરંતુ કોઈ અમલમાં પણ જ્યારે લાવે, અસંખ્ય પોઈન્ટ્સ બતાવતા રહે છે। બેરિસ્ટરીની પોઈન્ટ્સ ત્યારે બુદ્ધિમાં આવે છે જ્યારે એ બેરિસ્ટરી ભણે છે, ડોક્ટરી અથવા એન્જિનિયરિંગ ભણે છે, પછી તો ડોક્ટર અથવા એન્જિનિયર વગેરે બને છે। જે જેવો કોર્સ કરે છે તેવા બને છે। અહીં તો એક જ કોર્સ છે, ચાલતા ચાલો, તમારા માથા પર જન્મ જન્માંતરના પાપોનો બોજો ખૂબ છે, એને વિનાશ કરવાનો ઉપાય એક જ છે, બાપને યાદ કરવા, નહીં તો પદ ભ્રષ્ટ થઈ જશે। માળા બનેલી છે ને, નવરત્નોનું પણ ગાયન છે। આ ક્યાંથી આવ્યા તે મનુષ્ય નથી જાણતા। આઠ રત્ન છે જે રુદ્રની માળા બને છે, તો પુરુષાર્થ સારો કરવો જોઈએ। સ્ટુડન્ટ સારું ભણે છે તો રજિસ્ટરથી મા બાપને પણ ખબર પડે છે, અહીં તો બાપ જ શિક્ષક પણ છે, તો એ જ જાણે તમે ભણો જ છો બાપની પાસે, રજિસ્ટરની પણ એમને ખબર પડે છે। તમે પણ પોતાના રજિસ્ટરને સમજી શકો છો,
ક્યાં સુધી અમારામાં ગુણ છે, હું બીજાઓને ક્યાં સુધી આપ સમાન બનાવું છું, એટલી તાકાત છે જે કોઈ સામે જુએ એમને શરીર ભૂલાવી દો. કહેવાય છે હિંમતે મર્દા મદદે ખુદા. બાપ બહુ જ મદદ આપે છે, તમે પણ મદદ આપો છો યોગની. બાપને જોઈએ જ પવિત્રતાની મદદ, આખી પતિ દુનિયાને પાવન બનાવવાની છે યાદ યોગ બળથી. જેટલી જેટલી જે યોગની મદદ આપશે એટલા બાબા ખુશ થશે. આ બાબા માટે મદદ છે કે પોતાના માટે? તમે જેટલું ભણશો એટલું ઉચ્ચ પદ મેળવશો, જેટલું યાદ કરશો એટલી મને પવિત્રતાની મદદ કરશો. હું આવ્યો છું પતિતોને પાવન બનાવવા, પાવન દુનિયા માટે. પતિત અને પાવન અહીં બને છે, તે તો છે જ નિરાકારી દુનિયા. ગાય પણ છે પતિત પાવન, આવો. સમજતા નથી કે પાવન દુનિયા કોને કહેવાય છે. સીતાને રાવણની જેલમાંથી દુઃખથી છોડાવી તો પછી સુખ જોઈએ. બીજાઓને શાંતિ ખૂબ મળે છે, સુખ થોડું મળે છે. તમને સુખ પણ ખૂબ મળે છે તો દુઃખ પણ ખૂબ મળે છે. અંતમાં જે આત્માઓ આવે છે થોડો પાઠ ભજવી પાછા ચાલ્યા જાય છે. તો બાબા કહે છે એક બે જન્મ પણ લે છે, થોડો સમય આવ્યા આ ગયા. તમારી તો 84 જન્મોની વાત છે, એમની એક બે જન્મની વાત છે. તમે 84 જન્મોને જાણો છો. ચક્રને જાણવાથી ચક્રવર્તી રાજા બનો છો, તેઓ થોડી બની શકશે. એમના માટે આ જ્ઞાન નથી, આ જ્ઞાન તમારા માટે છે જેમણે કલ્પ પહેલા પણ જ્ઞાન લીધું છે. હમણાં તમારે પુરુષાર્થ કરવાનો છે. પુરુષાર્થનો સમય હમણાં છે અને તમારા માટે જ પુરુષાર્થની વાત છે. દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. આટલું સુખ બીજા કોઈ આપી ન શકે. આ અનાદિ ડ્રામા બનેલો છે. બધાને તો હીરો હિરોઈનનો પાર્ટ નથી મળી શકતો. જાત જાતના મનુષ્ય છે, એમાં પણ સારા ખરાબ અનેક પ્રકારના છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેવી દેવતા છે. શ્રેષ્ઠ એમને જ કહેવાય છે, એ તો સતયુગમાં જ હોય છે. એમના ચિત્ર પણ છે, પરંતુ એ કેવી રીતે બન્યા આ નથી જાણતા. કોઈ તો પછી કહે છે શ્રી કૃષ્ણ હાજરા હજૂર છે, ભગવાન પણ હાજરા હજૂર છે. આ બધી વાતોને આપ બાકો સમજી ગયા છો. આ મુખ્ય ઉદ્દેશ ખૂબ સારો છે સમજાવવા માટે. બધાને નિમંત્રણ જરૂર આપવાનું છે. સમાચાર પત્ર દ્વારા બધાને નિમંત્રણ મળી રહ્યું છે. હવે બાકી સમય ખૂબ થોડો છે. હજી સુધી બાકો યાત્રા કરતા કરતા થાકી જાય છે તો બેસી જાય છે. માયાના તોફાન સહન નથી કરી શકતા. યુદ્ધના મેદાનમાં માયા તો જરૂર પકડશે. રુસ્તમ સાથે રુસ્તમ થઈને લડશે. જોરથી તોફાન આવશે. પછી કહે છે જ્યારથી જ્ઞાનમાં આવ્યો છું તો ખૂબ વિઘ્ન પડે છે, ધંધામાં પણ નુકસાન થાય છે. બાબા કહે છે આવું ન સમજો, જ્ઞાનમાં આવ્યા છો ત્યારે વિઘ્ન પડે છે, આ તો દુનિયામાં થતું જ રહે છે. આનાથી ડરવાનું
नथी। क्यारेक शुक्रनी दशा, क्यारेक राहुनी, क्यारेक कोईनी दशा बेसे छे। चालता चालता फां थई जाय छे। राहुनी दशा कड़ी होय छे, कठोर होय छे, माया खाई जाय छे तो काळा ना काळा बनी जाय छे। माया थप्पड़ लगावी एकदम काळू मोढ़ू करी दे छे। माया नी पण जीत थशे, फक्त बाकोनी जीत थाय पछी तो जटराधानी स्थापन थई जाय। उस्ताद ने भूली जाय छे तो माया थप्पड़ मारे छे। आवा रूहानी साजन ने सजनी भूली जाय छे। आपण वंडर छे ने। अच्छा, मीठा मीठा सिकिलधा बाको प्रति मात पिता बाप दादा ना याद प्यार अने गुड मॉर्निंग। रूहानी बाप ना रूहानी बाको ने नमस्ते। अपने रूहानी बाको ना रूहानी बाप ने नमस्ते। धारणा माटे मुख्य सार, पहलू छे योग बढ़ती पति दुनिया ने पावन बनावा मा बापना मददगार बनवानू छे। यादनी यात्रा मा रेस्ट नथी लेवानो। एवी याद होय जे सामे वाला पोतानू शरीर पण भूली जाय। बीजू, श्रीमत मा क्यारे पण शंका उठावी ने पोतानी मनमत नथी चलावानी। दरेक वात मा सलाह लेता एमा पोतानू कल्याण समझीने चालवानू छे। आजनू वरदान, सहयोगनी शुभ भावना द्वारा रूहानी वायुमंडल बनावा वाला मास्टर दाता भव। जेवी रीते प्रकृति पोताना वायुमंडलना प्रभावनो अनुभव करावे छे, क्यारेक गर्मी क्यारेक ठंडी, एवी रीते आ प्रकृति जीत सदा सहयोगी सहज योगी आत्माओ पोतानी शुभ भावनाओ द्वारा रूहानी वायुमंडल बनावामां सहयोगी बनो। ते आवा छे अथवा आवू करे छे आन विचारो। केवू पण वायुमंडल छे, व्यक्ति छे, मारे सहयोग आपवानो छे। दाताना बाको सदा आपे छे तो भले मनसाथी सहयोगी बनो, भले वाचाथी के सबन संपर्क द्वारा, परंतु लक्ष्य होई सहयोगी जरूर बनवू छे। आजे बाबाए आपने मास्टर दाता भवनुं वरदान आप्युं छे अने बाबाए उदाहरण पण आप्युं छे કે જેવી રીતે પ્રકૃતિના પાંચ તત્વો આપણને હંમેશા આપતા રહે છે, દેતા આવ્યા છે, અને એ પોતાના વાયુમંડળનો અનુભવ આપણને હંમેશા કરાવે છે, એનો પ્રભાવ હંમેશા આપણા ઉપર હોય છે। ક્યારેક ગરમી લાગે છે, ક્યારેક ઠંડી લાગે છે, તો એવી રીતે આપણે પણ પ્રકૃતિજીત આત્માઓ છીએ તો આપણે સહયોગી બનવાનું છે, सहज योगी बनवानू छे। अने एना द्वारा सहयोगी अने सहज योगी ए विधि द्वारा अनेक आत्माओने आ पोतानी शुभ भावनाओ द्वारा अलग अलग अनुभव करावाना छे। रूहानी वायुमंडल बनावानू छे ए आपड़ा सहयोगी सहज योगीना वाइब्रेशन ए आ वायुमंडल ने खूब शक्तिशाली बनावे छे। जे वायुमंडळनी अंदर अनेक आत्माओ कई न कई अनुभव करे छे। एवुं वायुमंडळ नहीं के आवा छे आवुं करे छे, एवुं बधुं नथी विचारवानुं। ए विचारोनुं पण एक वायुमंडळ होय छे। तो गमे एवुं वायुमंडळ होय, गमे एवा व्यक्ति होय, मारे बधाने आपवानुं छे। आपणे बधा कोण छीए? बाबाना बाळको छीए, दाता छीए, मास्टर दाता छीए। तो भले आपणे मनसाथी सहयोग आपीए, स्थूळमां कंई ना आपीए, मनथी शुभ भावनाओनो सहयोग आपीए, भले आपणे कोईने शुभ भावनाना बे शब्दो कहीए, वरदानी बोलथी आपीए, संबंध संपर्कनी अंदर आववाथी अनेक आत्माने अनुभव करावीए, परंतु लक्ष्य ए ज आपणुं होवुं जोईए
કે આપણે બધાને આપવાનું છે, મનસાથી, વાચાથી, સંબંધ સંપર્કથી, શ્રેષ્ઠ કર્મોથી અનેક આત્માઓને મારે આપવું છે, બધાના મારે સહયોગી જરૂર બનવું છે, એ લક્ષ્ય રાખવાનું છે. કારણ કે હું માસ્ટર દાતા છું. તો આજે આખો દિવસ એ અટેન્શન આપીશું કે મારે મારી શુભ ભાવનાઓના વાઇબ્રેશન દ્વારા એવું વાતાવરણ બનાવવું છે જેની અંદર અનેક આત્માઓ કંઈ ના કંઈ અનુભવ કરે, પ્રાપ્ત કરે. સ્લોગન છે, ઈચ્છા માત્રમ અવિદ્યાની સ્થિતિ દ્વારા સર્વની ઈચ્છાઓને પૂર્ણ કરવી જ કામધેનુ બનવું છે. ઓમ શાંતિ. Thank you.